અને હવે જે કરીએ સૌરાષ્ટ્રની કચ્છની ટોપ 9 ખબરો પર. કિસાન સહાય યોજનાના લાભથી વંચિત જામનગરના ધ્રોલ તાલુકાના ખેડૂતોએ સરકાર સામે બાવ ચડાવી અને ન્યાયની માંગ સાથે આંદોલનના મંડાણ કર્યા. ગુજરાત કિસાન કોંગ્રેસે ખેડૂતોના ન્યાય માટે લડત લડવાની શરૂઆત કરી છે. ખેડૂતોને સાથે રાખી ગુજરાત કિસાન કોંગ્રેસની અધ્યક્ષતામાં મામલતદારે રજૂઆત કરાઈ. કિસાન કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં રાજ્યના તાલુકે આંદોલન કરવા આવશે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું. સૌથી વધુ નુકસાન ભુજ અને અંજાર તાલુકામાં. તેમ છતાં આજ સુધી ખેડૂતોને વળતર નથી મળ્યું. ખેડૂતોએ પાછોતરા વરસાદને લઈને આર્થિક સહાયની માંગણી કરી હતી, પરંતુ સરકારે આ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી, જેથી સરકાર ઝડપથી સહાય આપે તેવી માંગ. હાપા માર્કેટયાર્ડમાં છેલ્લા એક માસથી મગફળીની બબલક આવક થઈ રહી છે. ત્યારે દિવાળીની રજા બાદ આજથી મગફળીની હરાજીની શરૂઆત થશે. આ અંગે અગાઉથી જાહેરાત થઈ હોવાને કારણે ખેડૂતોને 17 તારીખે સાંજે જ મગફળીના જથ્થા સાથે 100થી વધુ વાહનો લઈ યાર્ડ પર પહોંચતા વાહનોની કતારો લાગી હતી. હાપા માર્કેટયાર્ડમાં રાજ્યમાં સૌથી વધુ મગફળીના ભાવ મળતા હોવાને કારણે હાલ તો અન્ય જિલ્લામાંથી ખેડૂતો હાપા માર્કેટયાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવે છે. સુરેન્દ્રનગરના લખતર રોડ ઉપર કમખ્વાર અકસ્માત થયો. 4ના ઘટનાસ્થળે મોત થયા. અકસ્માતનો ભોગ બનેલું પરિવાર લખતર ગામનો રહેવાસી હતો. એક જ પરિવારના 4 સભ્યોના મોત થઈ લખતરમાં શોકનું મોજું ફરી વળ્યું. અંતિમયાત્રામાં પણ પરિવારજનોએ ભારે આક્રંદ કર્યો. મૃતકોની એક સાથે નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો જોડાયા. જૂનાગઢના કેશોદના રેવદરા અને પાણખાણની પાસે રિક્ષા અને ટ્રેક્ટર વચ્ચે થયો અકસ્માત. અકસ્માતમાં એક ગર્ભવતી મહિલાનું મોત થયું. 2 ઘાયલ થયા. મહિલા પોતાના પતિ પુત્ર અને બહેન સાથે રિક્ષામાં રેવાદરા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જતા હતા, ત્યારે બંધ રિક્ષાને ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારતા પતિ સામે તેની પત્નીનું મોત થઈ ગયું. અમરેલીમાં વડિયાના વેપારીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. સુરવો નદીમાં પુલ નીચેથી વેપારીનો મૃતદેહ મળ્યો, જેની સ્થાનિક તરફૈયાઓએ પાણીમાંથી બહાર કાઢ્યું. પરિવારજનો પ્રમાણે કોરોના કાળમાં આવેલી બંદીના કારણે વેપારીએ આપઘાત કરવાનું પગલું ભર્યું. રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ સારી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન 161 નવા કેસ. રાજકોટ શહેરના 96, જિલ્લાના 65 દર્દી સામે. રાજકોટમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સદભાગે કોરોનાથી એક પણ દર્દીનો જીવ ગયો નથી. સારવાર બાદ 107ને રજા અપાય. શહેરના 86, જિલ્લાના 39 સામે. જૂનાગઢમાં દિવાળીની રજામાં લોકો ગિરનાર રોપવે તરફ વળ્યા છે. રોપવે માટે 1 કિલોમીટર સુધી પ્રવાસીઓને લાંબી કતાર જોવા મળી. 3,000 લોકો ટિકિટની લાઇનમાં ઉભા રહ્યા. રોપવેની ટિકિટ લેવા 2-2 કલાક સુધી રાહ જોવી પડે છે. મહત્વનું છે કે દિવાળીના 3 દિવસમાં 23,000 લોકોએ રોપવેની સફર કરી. રાજકોટમાં પણ પાણીની તંગી ન સર્જાય અને નાગરિકોને સરળતાથી પાણીનો પર્યાપ્ત જથ્થો મળી રહે તે માટે રાજકોટ મનપાએ તૈયાર કર્યું એક્શન પ્લાન, જે હેઠળ આવનારા દિવસોમાં રાજકોટવાસીઓને મળશે 24 કલાક પાણી. ડીઆઈ પાઇપ લાઇન બદલવાની કામગીરી શરૂ કરાય છે. પાણી વિતરણ માટે મીટર પણ લગાવાશે, જેના દ્વારા 24 કલાક પાણી ફાળવવામાં આવશે. હાલ રાજકોટમાં રોજનું 1.5 કલાક પાણી અપાય છે.